गुड मॉर्निंग एवरीवन। धोरण छ सब्जेक्ट साइंस। साइंस में आपणे छेल्ला लेक्चर में जोईए तो सातमो पाठ वनस्पतिनी जानकारी मेळवीए एना विषे समझता हता। लास्ट में आपणे जोयुं के दलपत्र कोने कहेवाय। आपणे पुष्पनो वनस्पतिनो एक भाग छे जे पुष्प एटले के फूल तरीके ओळखाय छे। आ जे पुष्प छे એમાં કેવી કેવી રચના હોય, વિવિધ કયા કયા ભાગો હોય અને એના નામ શું હોય, કોને કહેવાય એના વિશે સમજતા હતા। જેમાં આપણે જોતા હતા કે સૌથી પહેલા જાસૂદનું ફૂલ આપણે જોયું હતું, બરાબર ને। કયા પુષ્પની આપણે વાત કરેલી હતી તો કે જાસૂદના। આપણે અહીંયા એક ફરીથી એ દોરી લઈએ એટલે એની આકૃતિમાં જે આપણે નામ અલગ અલગ આપીએ છીએ એ સમજવામાં તમને સરળતા રહે। અને મેં તમને આગળના લેક્ચરમાં પણ કીધું હતું કે પાન સૌ ફિક્કું ન લાગે એટલે આપણે આવા લીટા કરીએ છીએ, પણ એ બધા આજે મેં અહીંયા ઊંચા ત્રણ દોરેલા છે એ જ છે, શું છે એ આપણે સમજવાનું છે, બરાબર। આવી રચના આપણે જાસૂદની જોઈ હતી અને એમાં મેં તમને કીધું હતું કે આ જે ભાગ છે એને દલપત્ર તરીકે ઓળખવામાં આવે છે। એની વ્યાખ્યા પણ આપણે જોઈ હતી કે દલપત્ર કોને કહેવાય, તો પુષ્પમાં આવેલો બહારનો ભાગ। કયો ભાગ? બહારનો ભાગ, પુષ્પની બહારનો ભાગ, જે કેવો હોય છે? રંગીન હોય છે, ચમકતો હોય છે, અને બીજો કેવો હોય છે? આપણે હમણાં જ સમજ્યા કે દલપત્ર કોને કહેવાય, તો કે રંગીન હોય, બહારનો ભાગ જે છે એ રંગીન હોય, ચમકતો હોય અને કેવો હોય? સુગંધીદાર હોય। જેને દલપત્ર તરીકે ઓળખવામાં આવે છે। તમે આવી રીતે પણ વ્યાખ્યા લખી શકો છો, અથવા તો મેં તમને કીધું છે કે એનો અર્થ ન બદલાતો હોય અને તમે શબ્દ ફેરફાર કરીને વ્યાખ્યા બનાવી શકો છો। અહીંયા મેં એમ કીધું કે પુષ્પની બહારનો ભાગ જે રંગીન, ચમકતો, સુગંધીદાર હોય છે તેને દલપત્ર તરીકે ઓળખવામાં આવે છે। એની જગ્યાએ તમે એવું પણ કહી શકો કે પુષ્પના સૌથી બહારના ભાગમાં આવેલા રંગીન, સુગંધીદાર અને ચમકતા ભાગને દલપત્ર કહે છે અથવા દલપત્ર કહેવામાં આવે છે। તમને જે સેન્ટેન્સ અનુકૂળ લાગે એ તમે લખી શકો છો, પણ એનો અર્થ બદલાવો જોઈએ નહીં। હવે જોઈએ, અહીંયા આપણે વાત કરી આ પુષ્પ જે છે એમાંથી આ ભાગ આપણે સમજ્યા કે આને દલપત્ર કહેવાય છે। હવે તમને ક્યારનો પ્રશ્ન થતો હશે કે આ શું છે, તો આને પુકેસર એવું ઓળખવામાં, એવી રીતે ઓળખવામાં આવે છે। અને આ જે ભાગ જે છે પહોળો ભાગ એને સ્ત્રી કેસર એવી રીતે એ નામથી ઓળખવામાં આવે છે। અને અહીંયા તમે જોજો, ફૂલ જુઓ ને, આપણે કળી અહીંયા દોરેલી, જ્યારે આપણે કળી દોરેલી ત્યારે એનું ફરતું આવરણ આવું જોયેલું, બરાબર ને। સમજ માટે અહીંયા બાજુમાં આપું છું, પુષ્પ જે હોય એની નીચે આખો જે લીલા રંગનો ભાગ હોય છે એને શું કહેવામાં આવે છે, તો એ જે ભાગ છે એને વજ્રપત્ર તરીકે ઓળખવામાં આવે છે। અહીંયા જે ભાગ આવેલો હોય
એને વજ્રપત્ર તરીકે ઓળખવામાં આવે છે. આપણે દલપત્ર વિશે સમજ્યા. વજ્રપત્ર કોને કહેવાય? તો જ્યારે પુષ્પનો, પુષ્પની જે પાંદડીઓ છે, દલપત્ર છે, એનું રક્ષણ કરતું જોવા મળે, એને આધાર આપતો જોવા મળે, એ લીલા રંગનો જે ભાગ છે એને વજ્રપત્ર તરીકે ઓળખવામાં આવે છે. વ્યાખ્યા આપવી હોય તો શું આપી શકીએ? દલપત્રની બહાર, બરાબર ને, દલપત્ર જે છે એની બહાર, એની ફરતે, એવું પણ કહી શકાય. તો કે દલપત્રની બહાર તરફ આવેલા નાના નાના પર્ણો જેવી રચના જોવા મળે છે. આપણે કોઈ ફૂલ લઈએ અને એની બહારનો જે ભાગ છે, પાંદડીઓ જે છે, એનું દલપત્ર જે છે એની બહાર જોઈએ તો નાની નાની પાંદડીઓ જેવી, અહીંયા વાત કરીએ, આવું હોય, અને એની ઉપર શું હોય? તો કે પાખડીઓ આવેલી હોય, આવું જોવા મળે છે, બરાબર ને. આ જે હોય છે એ શું હોય છે? તો કે પાન હોય છે, જેને આપણે દલપત્ર કહીએ છીએ, ફૂલ કહીએ છીએ. તો એની નીચે જે લીલા રંગનો નાના નાના પર્ણ જેવો ભાગ આવેલો હોય છે એને આપણે વજ્રપત્ર તરીકે ઓળખાવીએ છીએ. વ્યાખ્યા આપવી હોય તો આપણે આપી શકીએ કે દલપત્રની બહાર તરફ આવેલા નાના નાના પર્ણો જેવી રચના હોય છે, જે લીલા રંગની હોય છે, અથવા તો તેનો રંગ લીલો હોય છે, તેને વજ્રપત્ર તરીકે ઓળખવામાં આવે છે. વ્યાખ્યા આપવી હોય તો આપણે કહી શકીએ, પુષ્પની અથવા તો પુષ્પ ન લખો તો આપણે એક ભાગ વિશે સમજી ગયા છીએ કે દલપત્ર, બરાબર ને. તો દલપત્રની બહારનો ભાગ જે નાના નાના પર્ણો જેવી રચના ધરાવે છે, દલપત્રની એક જ વાતમાં સમજાવવાનું નથી. નાના નાના પર્ણો જેવી રચના છે, અહીંયા આપણે જોયું કે દલપત્રની બહાર છે, બરાબર, નાના પર્ણો હોય એવી રચના છે, પણ કેવી? તો કે લીલા રંગની, બરાબર. તો દલપત્રની બહારનો ભાગ જે નાના નાના પર્ણો જેવી રચના ધરાવે છે અને લીલા રંગનો હોય છે, જેને વજ્રપત્ર કહેવામાં આવે છે, અથવા કહે છે, અથવા ઓળખવામાં આવે છે. તમને જે સેન્ટેન્સ અનુકૂળ લાગે, વાક્ય રચના ગમે, એ રીતે તમે બનાવી શકો. તો બે વસ્તુ જોઈ, કે પુષ્પની બહારનો ભાગ જે ચમકદાર છે, રંગીન છે અને સુગંધીદાર છે, એને આપણે દલપત્ર કહીએ છીએ, આપણી ભાષામાં કહીએ તો પાખડીઓ, બરાબર ને, એને દલપત્ર, વિજ્ઞાનની ભાષામાં દલપત્ર કહેવાય. ત્યારબાદ આપણે જોયું વજ્રપત્ર. વજ્રપત્ર કોને કહેવાય? તો જ્યારે એ પાંદડીઓ જે છે એની નીચેનો જે ભાગ છે લીલા રંગનો છે, નાના નાના પર્ણો હોય એવી રચના જોવા આપણને મળે છે, એને વજ્રપત્ર તરીકે ઓળખવામાં આવે છે. આ થઈ બે ભાગની વાત. હવે જોઈએ એમાં આવેલા, હવે આ દલપત્ર જે છે એ એક જ જોવા મળે છે. કોઈ એક ફૂલની વાત કરીએ આપણે, એક્ઝામ્પલ તરીકે જાસૂદ અથવા તો બારમાસી, તો એનું એ જે પુષ્પ છે એમાં એક જ દલપત્ર હશે? તો તમે કહેશો ના, એક જ દલપત્ર નહીં હોય. આપણે વાત કરીએ, જો અહીંયા પણ એક ફૂલ દોરેલું છે તો એમાં દલપત્ર કેટલા છે? 1 2 3 4 5 છે. તો આ જે દલપત્રો જે છે એ રાઉન્ડમાં છે ને બધા, તમે જોજો કોઈ પણ ફૂલ જોશો તો એની રચના તમને રાઉન્ડમાં જોવા મળશે. હા, શેપ અલગ અલગ હોઈ શકે, ચોરસ કે ગોળ, સોરી ચોરસ, ત્રિકોણ એવી રચના જોવા મળતી નથી. કદાચ એના પર્ણોની રચના, એનો આકાર ત્રિકોણ કે ચોરસ હોઈ શકે, પણ મોટે ભાગે તો એ શેમાં હોય છે? રાઉન્ડમાં. અને રાઉન્ડને આપણે ચક્ર કહીએ. હવે આ જે દલપત્ર છે, વજ્રપત્ર છે, એમાં દલચક્ર અને વજ્રચક્ર કોને કહેવાય? તો આ જે દલપત્રોની ચક્રીય રચના છે, વજ્રપત્રની ચક્રીય રચના છે, એને દલપત્ર, સોરી દલચક્ર કે વજ્રચક્ર કહેવાય.
એમ ન કહેવું હોય તો શું કહી શકાય? તો આપણે કહી શકીએ કે વજ્રપત્રનો જે સમૂહ છે અથવા દલપત્રનો જે સમૂહ છે, અહીંયા આપણે દલપત્ર એટલે એક જ પાંખડી થાય ને બેટા, દલપત્ર એટલે શું? તો કે પાંખડી, પાંખડી એકવાચક છે. તો આપણે એમ કહીએ કે આ એક બે ત્રણ ચાર આ બધા જે દલપત્ર છે એને શું કહેવાય? તો દલચક્ર કહેવાય. દલપત્રો બધા ભેગા થઈ જાય, દલપત્રોનો સમૂહ હોય તો એને દલચક્ર કહેવાય. આપણે એની વ્યાખ્યા લખી લઈએ. દલચક્ર કોને દલચક્ર કહેશો? તો દલપત્રોના સમૂહને દલચક્ર તરીકે ઓળખવામાં આવે છે. અને એ જ રીતે વજ્રચક્ર સમજવું હોય તો એમાં પણ આપણે કહી શકીએ કે વજ્રપત્રના સમૂહને વજ્રચક્ર કહેવામાં આવે છે. જ્યારે તમને એક્ઝામમાં પૂછાય ત્યારે ખાસ પહેલો જે પાછળનો જે શબ્દ છે એ જોવાનો અને પછી વ્યાખ્યા લખવાની. કારણ કે અહીંયા પણ દલપત્ર, અહીંયા દલચક્ર, અહીંયા પત્ર છે, અહીંયા ચક્ર છે. પત્ર છે એટલે એક જ પાંખડીની વાત છે અને ચક્ર છે એટલે આખા સમૂહની વાત છે. તો અહીંયા લખી શકીએ આપણે કે દલપત્રોનો સમૂહ. એવી જ રીતે બીજું છે વજ્રચક્ર, તો એમાં શું આવશે? તો કે વજ્રપત્રનો સમૂહ. આ એક જ શબ્દ એટલે લખું છું કે તમે એમાં વ્યાખ્યા તમારી વાક્યરચના મુજબ બનાવી શકો છો. તમે એમ કહી શકો છો કે વજ્રપત્રોના સમૂહને અથવા વજ્રપત્રની સમૂહ જે રચના છે એને વજ્રચક્ર કહેવામાં આવે છે. આ વજ્રચક્ર શું કામ કરે છે? શું કામ એને દલપત્રની નીચે એની રચના આવેલી હોય છે? તો એ જે છે આ વજ્રપત્ર જે છે એ શું કરે છે? વજ્ર આખું ચક્ર જે છે એ શું કરે છે? તો એ કળી અવસ્થામાં પુષ્પનું રક્ષણ કરે છે. જ્યારે પુષ્પ જે છે એ કળી અવસ્થામાં હોય, કળી અવસ્થા એટલે કેવી? આવી. તો જ્યારે પુષ્પ જે છે એ કળી અવસ્થામાં હોય, ખીલેલું ન હોય, ખીલવાની હજી વાર હોય એવી જે અવસ્થા છે એને કળી અવસ્થા કહેવાય. એમાં પાંખડીઓ એટલે કે દલપત્ર જે છે એ બિડાયેલા જોવા મળે છે, ખુલેલા જોવા મળતા નથી. તો વજ્રપત્ર જે છે એ શું કરે છે? તો એ કળી અવસ્થામાં પુષ્પનું રક્ષણ કરે ફૂલ ખીલવાની વાર હોય, કળી અવસ્થામાં હોય ત્યારે પુષ્પનું રક્ષણ કરે છે. કોણ? તો કે વજ્રપત્ર અથવા વજ્રચક્ર. એક પાનથી તો એ થાય નહીં, બરાબર. હવે આપણે એવા પુષ્પના નામ જોઈએ. ઘણીવાર એવું બને બેટા કે આજે વજ્રપત્ર છે, આજે વજ્રપત્ર છે એ ઘણીવાર એવું જોવા મળે કે છૂટા છૂટા હોય, માનો કે આવી રીતે આપેલા હોય. ઘણીવાર એવું જોવા મળે કે આ જે વજ્રપત્ર છે એ એકબીજા સાથે જોડાયેલા હોય. તો એવા કયા પુષ્પ છે જેમાં વજ્રપત્ર જોડાયેલા હોય, અને એવા કયા પુષ્પ છે, કયા ફૂલ છે જેમાં વજ્રપત્રો જે છે એ છૂટા જોવા મળે છે? શેમાં શેમાં હોય? તો આપણે વાત કરી શકીએ, લખી શકીએ કે ધતુરો, જાસૂદ અને બારમાસી જે છે એમાં વજ્રપત્રો જે છે એ જોડાયેલા જોવા મળે છે. ધતુરાનું ફૂલ હોય, બારમાસીનું ફૂલ હોય કે પછી જાસૂદનું ફૂલ હોય એમાં વજ્રપત્ર જોડાયેલા જોવા મળે છે. કયા ફૂલ, કયા પુષ્પો એવા છે કે જેમાં વજ્રપત્ર જે છે એ છૂટા જોવા મળે છે? તો તમે એમાં લખી શકો ગુલાબ અને સૂર્યમુખી. સૂર્યમુખીને તમે સૂરજમુખી એવું પણ લખી શકો છો. તો જ્યારે આપણે એમ પૂછવામાં એવો પ્રશ્ન પૂછે વનલાઇનરમાં કે કયા કયા પુષ્પમાં વજ્રપત્ર જોડાયેલા જોવા મળે છે, તો તમે એક્ઝામ્પલમાં આપી શકો કે ધતુરો, બારમાસી અને જાસૂદ જેવા પુષ્પમાં વજ્રપત્રો જે છે એ જોડાયેલા જોવા મળે છે. જ્યારે
गुलाब अने सूर्यमुखी जेवा पुष्प छे एमां वज्रपत्रो जे छे ए छूटा एकबीजा साथे जोड़ायेला न होय एवा जोवा मळे छे। हवे आपणे फरीथी आजे आकृति समझ्या हता एमां चार वात करेली, एक दलपत्रनी, एक वज्रपत्रनी, एक स्थिकेसर अने पुकेसर, एमांथी आपणे बे जोयुं। हवे बाकीना जे बे भाग जे छे एना विशे समझिए। बे भागमां सौथी पहेला तो आपणे वात करीए स्त्रीकेसरनी, बराबर। सौथी पहेला स्त्रीकेसर कोने कहेवाय, क्यां आवेलું હોય એના વિશે સમજીએ। તો આપણે અહીંયા ફરીથી આકૃતિ જોઈએ તો મેં તમને અહીંયા બતાવેલું છે સ્ત્રીકેસર ક્યાં આવેલું હોય છે, તો કે અહીંયા, એના વિશે સમજીએ। તો તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 61 પર થોડા પ્રશ્નો આપેલા છે, એના જવાબ સાથે આપણે જોતા જઈએ। એક પુષ્પ લઈને તેના દલપત્ર અને વજ્રપત્રનું અવલોકન કરો। આપણે એક પુષ્પ લીધું, કયું લીધું છે? જાસૂદનું। આપણે અહીંયા પુષ્પ કયું લીધું છે? જાસૂદનું। હવે શું કહે છે? તો કે એનું દલપત્ર અને વજ્રપત્ર બે લ્યો અને એનું અવલોકન કરો। હવે નીચેના પ્રશ્નોના જવાબ આપો। તેને કેટલા વજ્રપત્ર છે? નીચે આપેલા જે હોય તો આપણે કહી શકીએ કે જાસૂદમાં 3 અથવા 4 વજ્રપત્ર છે। દલપત્ર અને વજ્રપત્રના રંગ કેવા છે? તો દલપત્ર લાલ રંગનું છે અને વજ્રપત્ર લીલા રંગનું છે। શું તેઓ એકબીજા સાથે જોડાયેલા છે કે જુદા છે? તો આપણે પહેલાં જ વાત કરેલી એમ કે અહીંયા જાસૂદનું જે ફૂલ આપણે લીધું છે એમાં વજ્રપત્ર છે એ જોડાયેલા છે, એના દલપત્ર પણ જોડાયેલા છે। શું જોડાયેલા વજ્રપત્ર ધરાવતા પુષ્પના દલપત્ર છૂટા છે કે તેઓ સાથે